નમસ્તે, મારું નામ પરમાર તીર્થક છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે તમને 15મી ઓગસ્ટ વિશે કંઈક કહેવા માંગુ છું. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણે એ દેશ પરતંત્ર હતો, તેથી આપણે અનેક યાતનાઓમાં ભોગવવી પડતી હતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપી દીધા. આખરે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મેળવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસ સવારે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમો રાખવામાં આવે છે, રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને મીઠાઈઓ વહેંચવામાં આવે છે અને બધા સાંસ્કૃતિક કાર્યક્રમો ને એવું બધું કરવામાં આવે છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરીઓ કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરી તેમને અંજલિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડનારા ગીતો, નાટકો, સંવાદો વગેરેના કાર્યક્રમો યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ થાય છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. 15 ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.